નમસ્કાર દર્શક મિત્રો મંતવ્ય વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે હું છું આપની સાથે બંશ્રી શાહ દર્શક મિત્રો હેલો ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ ડોક્ટર્સ આપણી સાથે જોડાતા હોય છે ને આપણને કોરોનાને લગતી અવનવી માહિતીથી અવગત કરતા હોય છે તો ચાલો શરૂ કરીએ આપણો કાર્યક્રમ હેલો ડોક્ટર

ઘણા લોકોને ખબર જ હોય છે કે ડોક્ટર શું છે નર્સ શું છે કાનૂની સલાહ આપનારા લોયર્સ શું કરે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શું કરે છે પણ પબ્લિક હેલ્થ એ શું છે અને એના માણસો શું કામ કરે છે હજુ ભારતમાં એટલું બધું ક્લિયર લોકોને ખબર નથી હવે પબ્લિક હેલ્થ એટલે એવો આરોગ્યનો એક વિભાગ કે જે લોકોને સાજા રાખવા માટે મદદ કરે લોકો જ્યારે બીમાર પડે તે વખતે ડૉક્ટર પાસે જાય દવા લે બહુ વધારે બીમાર પડે આપણે જોઈએ છે કોવિડમાં શ્વાસ લેવામાં તકલીફ પડે તો એને હોસ્પિટલમાં જવું પડે ઓક્સિજન લેવો પડે વેન્ટિલેટર પર તો એ બધું ડોક્ટરોનું કામ છે બીમાર પડ્યા પછીનું પણ કોવિડ જેવા રોગ ન થાય એને માટે જે તકેદારી લેવાની છે એની ઉપર જે રિસર્ચ છે એની પર જે લોકોને સમજાવવાનું છે એ બધું જ કામ અને કોવિડ કઈ રીતે ફેલાય છે આ તો કોવિડનો આપણે દાખલો આપીએ છીએ પણ એ જ રીતે કોઈ પણ રોગ કોલેરા ટાઈફોઈડ પોલિયો એ કઈ રીતે ફેલાય છે એનો ફેલાવો કઈ રીતે સમાજમાં અટકાવી શકાય એ મુખ્ય કામ પબ્લિક હેલ્થના લોકોનું હોય છે એ સાથે સાથે પબ્લિક હેલ્થના લોકો એ પણ જુએ છે કે આખા સમાજમાં બધાને સારવાર મળી રહે છે કે નહીં કોને સારવાર નથી મળી રહેતી એટલે હેલ્થનું પ્લાનિંગ કરવું હેલ્થના કેટલા માણસો તૈયાર કરવા હેલ્થની કેવી કેવી કોલેજો ખોલવી એને માટે કેવો સ્ટાફ હોવો જોઈએ એ સ્ટાફને જુદી જુદી જગ્યાએ કઈ રીતે રૂરલ એરિયા અથવા રિમોટ એરિયામાં કઈ રીતે મોકલવો એને માટે કઈ રીતની વ્યવસ્થા એટલે હેલ્થ મેનેજમેન્ટ એ પણ એક પબ્લિક હેલ્થનું કામ છે અને છેલ્લું ટૂંકમાં કહું કે વાતાવરણને સ્વચ્છ રાખવાનું હવા પાણીને સ્વચ્છ રાખવાનું બધાને પૂરતું અને સ્વચ્છ પાણી મળી રહે હવા ચોખ્ખી રહે પોલ્યુશન કંટ્રોલ એ પણ બધું પબ્લિક હેલ્થનું કામ છે અને છેલ્લું હમણાં જે કોવિડમાં બહુ ચર્ચા થઈ રહી છે કે રસીઓ બનાવવાની રસીઓનું ટેસ્ટિંગ કરવાનું અને એને લોકો સુધી પહોંચાડવાની હવે રસી બનાવવાનું એ માઇક્રોબાયોલોજીસ્ટ બાયોકેમિસ્ટ એ લોકો કરે છે પણ એનું જે ટ્રાયલ્સ આપણે કહીએ છીએ એ ટ્રાયલ કરવાના એ પબ્લિક હેલ્થનું કામ છે એ રસીઓને બીજે બધે મોકલવી એનું લાયસન્સિંગ કરવું મોકલવી અને એને લોકો એક્સેપ્ટ કરે એને માટે લોકોને તૈયાર કરવા એ પણ પબ્લિક હેલ્થનું કામ છે એટલે ટૂંકમાં પબ્લિક હેલ્થ જ્યારે રોગ થયો નથી ત્યારે અને રોગને ફેલાવો અટકાવવા માટેનું બધું જ કામ પબ્લિક હેલ્થના લોકો કરે છે જી બિલકુલ આપણે ડોક્ટર પબ્લિક હેલ્થ શું છે એના વિશે તમે વિગતવાર માહિતી આપી પરંતુ હવે એક પ્રશ્ન એવો થાય કે પબ્લિક હેલ્થમાં કોણ જઈ શકે હા એટલે પબ્લિક હેલ્થ એ એવું મનાતું હતું કે ફક્ત ડોક્ટર્સનો જ આ કોઈક એક વિષય અથવા એક સબ સ્પેશિયાલિટી જેમ સર્જરી છે મેડિસિન છે એવી પબ્લિક હેલ્થ અથવા જેને પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન કહે છે એવી એક સ્પેશિયાલિટી છે જ પણ એના કરતાં બહુ પબ્લિક હેલ્થનો સબ્જેક્ટ બહુ બહોળો છે એમાં માઇક્રોબાયોલોજી દાખલો આપું તો ડેરી તો ડેરીમાં દૂધને કઈ રીતે ચોખ્ખું કરવું એ માઇક્રોબાયોલોજીનો આખો સબ્જેક્ટ છે ગાય ભેંસોમાં રોગ ન થાય તો આપણે દૂધમાં રોગ ન આવે એ આખો વેટરનરી પબ્લિક હેલ્થનો સબ્જેક્ટ છે એટલે માઇક્રોબાયોલોજી વાળા વેટરનરી વાળા એ આવી શકે આજે રસીકરણનો આખો કાર્યક્રમ છે તમે જોયું હશે મોદી સાહેબે રસી લીધી કોઈએ ડોક્ટરે નહોતી મૂકી નર્સે મૂકી હતી તો આખા નર્સિંગને કઈ રીતે આપણે ઓર્ગેનાઇઝ કરવું આખા રસીકરણનો કાર્યક્રમ તો એમાં નર્સિસનો પણ ભાગ એટલો જ અગત્યનો છે એટલે નર્સિસ પણ પબ્લિક હેલ્થમાં આવી શકે એટલે માઇક્રોબાયોલોજીની મેં વાત કરી નર્સિસની વાત કરી વેટરનરીની વાત કરી એવી રીતે ઓફકોર્સ ડોક્ટર્સ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ પણ પબ્લિક હેલ્થમાં આવી શકે મોટા ભાગના ઘણા બધા પીડિયાટ્રિશિયન્સ પણ આવે છે એમબીબીએસ ડૉક્ટર્સ પણ આવે છે એ સાથે આયુર્વેદિક હોમિયોપેથિક ડૉક્ટર્સ ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ એટલે આ જે મેડિકલને લગતી અલાઇડ બ્રાન્ચિસ છે એ બધા જ પબ્લિક હેલ્થમાં દરેકનો જુદો જુદો રોલ હોય છે એવી રીતે લોયર્સ પણ પબ્લિક હેલ્થમાં આવવું જોઈએ આપણે તમે વાંચ્યું હશે કે કોરોના આપણે જે લડી રહ્યા છીએ એમાં બ્રિટિશરોએ જે અઢારસો સત્તાણુંમાં જે એપિડેમિક એક્ટ મૂકીને ગયા એ જ એપિડેમિક એક્ટ ભારતમાં હજુ ચાલે છે કેટલી શરમની વાત કહેવાય કે આપણે આટલા વર્ષો પછી આપણે એપિડેમિકનો સામનો કરી રહ્યા છીએ પણ એ બ્રિટિશ એક્ટ આપણે હજુ સુધી સુધારવાનો આપણને ટાઈમ નથી મળ્યો કારણ કે કોઈ લોયર પબ્લિક હેલ્થમાં આવતા નથી એટલે પબ્લિક હેલ્થ લો એવો બીજો એક લો બહુ સરસ હમણાં આવ્યો છે ટોબેકો કંટ્રોલ કોટપા કરીને કે જેમાં લોયર્સે ઘણું કામ કર્યું એક્ટિવિસ્ટે ઘણું કામ કર્યું પબ્લિક હેલ્થવાળાએ કામ કર્યું લો પાસ કર્યો કે શાળાની પાસે તમાકુ નહીં વેચી શકાય તમાકુના બીડી સિગરેટના પાકીટ ઉપર એની જાહેરાતો નહીં થઈ શકે એની જાહેરાત ઉપર લખવું પડશે કે આનાથી કેન્સર એટલે આ બધું પણ પબ્લિક હેલ્થનું જ કામ છે બીજું આ તમે જે ચેનલ ચલાવો છો જે કમ્યુનિકેશન મીડિયા લોકોને સમજાવ્યો છો તમારા દ્વારા કોવિડ વિશે જેટલી માહિતી પહોંચી છે એટલી બીજા કોઈ રસ્તે પહોંચી નથી તો મીડિયામાંથી આવેલા ભાઈ બહેનો જે લોકોએ મીડિયા સ્ટડીઝ કર્યું હોય ઇંગ્લિશ ગુજરાતી સારું જાણતા હોય એ પણ જેને હેલ્થ એજ્યુકેશન અમે કહીએ છીએ એ પણ એક પબ્લિક હેલ્થમાં ચોક્કસ આવી શકે એટલે આમ જોઈએ તો પબ્લિક હેલ્થ મલ્ટી ડિસિપ્લિનરી એટલે બહુ આયામ્ય એક એવી બ્રાન્ચ છે કે જેમ સામાન્ય કહેવું હોય તો લોકોને હવે એમબીએની ખબર છે બિઝનેસ મેનેજમેન્ટ એમાં એન્જિનિયર્સ આવે છે બીજા લોકો આવે છે સાયન્સ કોમર્સ આર્ટ્સ બધા જ લોકો આવી શકે છે એવી રીતે પબ્લિક હેલ્થમાં પણ દરેક બેકગ્રાઉન્ડના લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ પબ્લિક કરી શકે છે છે અને અને એમપીએચ ડિગ્રી માસ્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન બે ડિગ્રીઝ આપણે ત્યાં અહીંયા આપીએ જી જ્યારે કોરોના આવ્યો હતો ઘણા બધા એક એવી બીમારી જેમ કે ટીવી આવ્યો હતો જેની કોઈ ઈલાજ નહોતો એવી રીતે હવે ગંભીર બીમારીમાં ગણી શકાય તો કોરોના છે જ્યારે તે આવ્યો હતો ત્યારે સૌથી પહેલા શરૂઆતના આ પબ્લિક કેવા પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એટલે તમે પહેલાં ગયા વર્ષના કદાચ છાપાઓ તે વખતના યાદ કરો જાન્યુઆરીના મહિનામાં એવા ન્યૂઝ કંઈક પ્રગટ થયા તે કે ચાઇનામાં કોઈ આવો અજાણ્યો કોઈક રોગ નીકળ્યો છે વુહાન શહેરમાં અને એના દસ પંદર વીસ કેસો થયા છે હવે એ કેસ આટલા ઝડપથી એક નાના વિસ્તારમાં થયા એની તપાસ કરવી એ જ પબ્લિક હેલ્થનું કામ છે એટલે ચાઇનાની પબ્લિક હેલ્થ એજન્સીએ આ દસ પંદર કેસ જે સૌથી પહેલાં થયા એને શોધી કાઢ્યા કે આ કેસ ક્યાંથી થયા કેવા રીતના રોગ છે એટલે રોગ કોઈ પણ નવા રોગનું પરીક્ષણ કરવું એના સાઇન સિમ્ટમ્સ એનામાંથી શું બીમારી થઈ શકે એનો અભ્યાસ કરવો અને એનું ઓરિજિન શું છે એટલે માઇક્રોબાયોલોજીવાળા શોધી કાઢે કે કેવા રીતના જંતુઓ એમાં પકડાય છે એપિડેમિયોલોજી અથવા પબ્લિક હેલ્થવાળા શોધી કાઢે કે આ જંતુઓ ક્યાંથી આવ્યા તમને યાદ હોય તો જાન્યુઆરીના શરૂઆતના જ અઠવાડિયામાં આવી ગયું હતું કે વુહાનમાં એક વેટ માર્કેટ કરીને એટલે જાત જાતના જંગલી પ્રાણીઓને મારીને ત્યાં વેચવામાં આવે છે એ માર્કેટને આ કેસો સાથે સંબંધ છે એ એપિડેમિયોલોજીસ્ટે શોધી કાઢ્યું એ લોકો હિસ્ટ્રી લેતા હોય છે કે તમે ક્યાં ખાવા ગયા સાદો દાખલો આપું એક જગ્યાએ અમદાવાદમાં ઝાડા ઉલટીના કેસ થયા પચીસ તો એ લોકો પબ્લિક હેલ્થવાળા જઈને પૂછે કે ભાઈ તમે છેલ્લા અઠવાડિયામાં ક્યાં ખાધું ઘરે ખાધું બહાર ખાધું પાણીપુરી ખાધી ભેળ ખાધી આઈસ્ક્રીમ ખાધો અને એનું એનાલિસિસ કરીને ખબર પડે કે ભાઈ આ બધામાંથી મોટાભાગના લોકોએ આ જગ્યાએ આઈસ્ક્રીમ ખાધો ને એના પછી એમને ઝાડા ઉલટી થયા તો એ આઈસ્ક્રીમને લીધે ઝાડા ઉલટી થયા એવી જ રીતે કોરોનામાં એમને ખ્યાલ આવ્યો કે આ જે વેટ માર્કેટ છે એમાં આમાંથી ઘણા બધા લોકો ગયા હતા અથવા ત્યાંથી લીધેલું કોઈ પ્રકારના માંસ એમણે ખાધું હતું અને એને લીધે આ રોગ ફેલાયો હોવાની ખૂબ શક્યતા છે અને એ પછી તરત બીજા લોકોને થાય છે કે નહીં એ પણ એમણે જોયું અને થોડા જ દિવસમાં ખબર પડી કે એક માણસમાંથી ખાલી માસ્ક ખાવાથી નહીં પણ એક માણસમાંથી બીજા માણસમાં પણ આ રોગ ફેલાવા માંડ્યો હતો એટલે જેને હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન એટલે એ વધારે ભયંકર બન્યો અને એ પછી આગળની તો સ્ટોરી બહુ લાંબી છે ફેલાતો જાય એટલે પબ્લિક હેલ્થના લોકો આ વસ્તુ કરતા હોય છે બીજું તમે સાંભળ્યું હોય તો ફેબ્રુઆરી માર્ચમાં ઇંગ્લેન્ડથી અમેરિકાથી ઘણા બધા મેથેમેટિકલ મોડેલર્સ હતા એમણે આ રોગના બધા પેરામીટર્સ મેથેમેટિકલ કમ્પ્યુટર મોડેલમાં નાખીને બતાવ્યું કે આ રોગને આપણે જો રોકથામ નહીં કરીએ તો લાખોની સંખ્યામાં લોકો જુદા જુદા દેશોમાં મરી જશે એનું પ્રેડિક્શન થયું અને એને લીધે આખી દુનિયા જાગી અને લોકડાઉન કરવાનો વારો થયો આપણે લોકડાઉન તમને યાદ હશે તે વખતે આપણે ત્યાં તો સો કે બસો જ કેસ હતા પણ પ્રેડિક્શન એવું હતું કે આપણે નહીં કરીએ તો લાખોની સંખ્યા કરોડોની સંખ્યામાં કેસો થશે અને લાખોમાં મૃત્યુ થશે એટલે આ જે કામ છે કે મહામારીને આગળ કઈ રીતે ફેલાશે એનાથી કેટલા મૃત્યુ થશે એ બધું પ્રેડિક્શનનું કામ પણ આ પબ્લિક હેલ્થના લોકો જ કરતા હોય છે જી ડોક્ટર આપણે ચર્ચા યથાવત રાખીશું પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક

આપણે આપણા મા બાપ જેવા તદ્દન હોતા નથી અને આપણા બાળકો આપણા જેવા હોતા નથી જુદા જુદા થાય છે એવી રીતે જેમ વાયરસીસ બેક્ટેરિયા મલ્ટિપ્લાય થાય અને એમના પ્રોજીની અથવા બાળકો અથવા એમના આગળની જનરેશન ઊભી થાય તેમાં થોડો થોડો ફેરફાર થતો હોય છે એ કંઈ મશીન નથી કે કોપી એક જ સરખી નીકળે એટલે એમાં જે થોડો થોડો ફેરફાર થતો હોય છે એને આ વેરિએશન કહેવામાં આવે છે અને એમાં જે વધારે ફેરફાર આપણા માટે ડેન્જરસ હોય કારણ કે આવા ફેરફારો તો નેચરલી થતા જ હોય છે ને એનેથી જ વાયરસની ઉત્પન્ન અને ચેન્જ થતો હોય છે મ્યુટેશન્સ થતા હોય છે જેમાં આપણે વાયર વેરિએશન વેરિયન્ટ ઓફ કન્સર્ન એવું કહે છે વીઓસી એ કે જેનાથી એનું ઇન્ફેક્ટિવિટી અથવા ચેપ લગાડવાની શક્તિ વધી જતી હોય એવું કંઈ વેરિએશન હોય અથવા એના વધારે લિથલ અથવા એનો મૃત્યુદર વધે એવું વેરિએશન હોય તો એ વધારે અગત્યનું ગણાય બાકી સામાન્ય વેરીએશન જે હોય એ તો નોર્મલ હોય છે એને કંઈ બહુ ધ્યાન આપવાની જરૂર નથી હોતી એટલે પબ્લિક હેલ્થના લોકો શું કરતા હોય છે કે આ જે સેમ્પલો આવે છે એમાંથી હમણાં ભારતમાં પાંચ ટકા અને ઇંગ્લેન્ડમાં અને અમુક જગ્યાએ દસ દસ ટકા સેમ્પલો એ લોકો જીનેટિક સિકવન્સ માટે જીનેટિક સિકવન્સિંગની સ્પેશિયલ લેબોરેટરી હોય છે કોમ્પ્લિકેટેડ મશીન્સ હોય છે અને આખું એનો જીનેટિક સિકવન્સ એનું બહાર તૈયાર કરે છે અને એના પરથી જુએ છે કે ઓરિજિનલ વુહાનમાં જે વાયરસ હતો એ પછી બીજા બધા સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ એમાં જે આવ્યા એમાંથી કયા ટાઈપના મ્યુટેશન્સ આપણામાં જોવા મળે છે અને એના પરથી કહી શકાય કે આ વાયરસની ઇફેક્ટિવિટી અથવા ઇન્ફેક્ટિવિટી કેટલી છે એટલે આ બધું માપવાનું કામ પબ્લિક હેલ્થના લોકો અને માઇક્રોબાયોલોજીના લોકો મળીને મોલિક્યુલર બાયોલોજીના મળીને કરતા હોય છે એ સાથે જે નવા વેરિયન્ટ નીકળ્યા છે એમના સાઇન સિમ્ટમ્સ શું છે એની ઇન્ફેક્ટિવિટી કેટલી છે એ કેટલા ઝડપથી ફેલાય છે તમે કદાચ વાંચ્યું હશે કે ઇંગ્લેન્ડમાં જે વેરિયન્ટ નીકળ્યો એ સિત્તેર ટકા વધારે ઝડપથી ફેલાય છે પણ મૃત્યુદર થોડો વધારે છે બહુ વધારે નથી એવી રીતે સાઉથ આફ્રિકામાં જે નીકળ્યો એમાં એવું વેરિએશન છે કે એમાંથી અમુક વેક્સિનની સામે એની અસરકારકતા વેક્સિનની ઓછી થઈ જાય છે એટલે આ બધું માપવાનું કામ આ બધું ધ્યાન રાખવાનું કામ એનું એનાલિસિસ કરવાનું કામ એ પણ પબ્લિક હેલ્થના લોકો કરતા હોય છે જી ડોક્ટર કોરોના બાદ એક હમણાં એક બીજી એનાથી તકલીફ થતી હતી મ્યુકોર માઇકોસિસ કહેતા હતા તો એ જ્યારે એ ચેપ આવ્યો ત્યારે તેમાં પબ્લિક હેલ્થ કેવી રીતે આગળ પડતું રહ્યું હતું હા એટલે પબ્લિક હેલ્થમાં આપણે સામાન્ય રીતે આ રોગનો ફેલાવો એ ઉપરાંત એની નેચરલ હિસ્ટ્રી એટલે એનો પ્રોગ્રેસ કઈ રીતે થાય છે એના કયા કયા સાઇન સિમ્ટમ્સ છે એનામાંથી કઈ કોમ્પ્લિકેશન થઈ શકે જે કોમ્પ્લિકેશન થાય એ તો પેથોલોજીવાળા એનું ડાયગ્નોસિસ કરે અને ટ્રીટમેન્ટ કરે પણ કેટલા લોકોને ધારો કે સો લોકોને આ રોગ થયો તો એમાંથી કેટલા લોકોને તાવ આવશે કેટલા લોકોને એમાંથી ખાંસી શરદી થઈ કેટલા લોકોને સ્વાદની સ્વાદ આવવાનું ઓછું થઈ ગયું અને કેટલા લોકોને મ્યુકોર માઇકોસિસ થયું આ બધાના ડેટાનું એનાલિસિસ કરવું કે જેના પરથી લોકોને ગાઈડન્સ મળે કે ભાઈ આવા સિમ્ટમ્સ હોય તો તમને આ રોગ થવાની શક્યતા આટલા ટકા છે એટલે એ પબ્લિક હેલ્થના કરતા હોય છે એની ટ્રીટમેન્ટ ઓફકોર્સ મેડિકલ ડૉક્ટર કરે પણ મ્યુકોર માયકોસિસ થયા પછી મૃત્યુદર કેટલો થયો હવે તમે વાંચ્યું હશે ઘણીવાર કોરોનામાં આપણે કેટલો મૃત્યુદર છે એની પર બહુ જ ચર્ચા થાય છે કે આપણો મૃત્યુદર આપણે કાઢીને બતાવીએ છીએ સાચો છે ઓછો ગણતરીમાં આવે છે ખોટો છે એટલે એ બધું ગણવાનું એ પણ પબ્લિક હેલ્થનું એટલે પબ્લિક હેલ્થ સ્ટેટિસ્ટિક્સ આંકડાકીય માહિતી ભેગી કરવી અને એના પરથી રોગનું વધારે મૂળ વધારે કોમ્પ્લેક્સ થતું જાય છે એનું મૃત્યુદર વધતો જતો હોય તો એ ચિંતાનો વિષય છે મૃત્યુદર ઓછો થતો હોય તો એ સારી વાત છે એટલે એ બધું આપણે પબ્લિક હેલ્થના લોકો કરતા હોય છે જી ડોક્ટર અત્યારે સૌથી અગત્યની વાત છે એવી ચર્ચાઓ તમે જુઓ તો કાને પડે કે કોરોનાના કેસ સખત વધી રહ્યા છે તો આ કોરોનાના કેસની જે રીતે ગણતરી હોય છે એ પ્રક્રિયા કેવી રીતની હાથ ધરવામાં આવે છે હા એટલે એ તમને ખ્યાલ હશે કે ડાયાગ્નોસિસના ક્રાઇટેરિયા છે કે એનું ડાયગ્નોસિસ કરવા માટે આ સાઇન્સ સિમ્ટમ્સ જોઈએ સૂકી ખાંસી તાવ વગેરે અને એ સાથે ટેસ્ટ પોઝિટિવ આવવો જોઈએ જે આરટીપીસીઆર ટેસ્ટ કે છે નાકમાંથી સળી નાખીને નાકની પાછળના ભાગમાંથી વાયરસને કાઢવામાં આવે છે અને એને પછી એક સ્પેશિયલ મશીન્સ આવે છે એમાં એનો આરેને છૂટો કરીને મલ્ટીપ્લાય કરીને એને જોવામાં આવે છે કે જે આ વાયરસનું આરેને મળે છે કે નહીં એની જે સેન્સિટિવિટી એટલે રોગ પકડવાની શક્તિ એ સિત્તેર ટકાથી એંશી ટકા જેટલી છે એ ગણતરી કરવી પણ પબ્લિક હેલ્થના લોકો કરતા હોય છે એ સાથે જે રેપિડ ટેસ્ટ આવ્યો છે એની ગણતરી પણ પચાસ ટકા જેટલી એની ક્ષમતા છે એ કઈ રીતે થાય છે એની પ્રોસીજર કરવી એ બધું પણ પબ્લિક હેલ્થના લોકો કરતા હોય છે એટલે આ જુદી જુદી ગણતરીઓ કરવી એ સાથે સાથે એ લો એ એકવાર એક કેસ પકડાયો એટલે એની આસપાસના જે લોકો છે જેના સંપર્કમાં આવેલા છે જેને આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ કહીએ છીએ સંપર્કમાં આવેલા એટલે એના કુટુંબના લોકો એની ઓફિસમાં કામ કરતા લોકો એની સાથે કોઈવાર ગાડીમાં અથવા બસમાં ગયેલા લોકો એ બધાને ટ્રેસ કરવા એ બધાનું ટેસ્ટિંગ કરવું અને એમાંથી નવા કેસ જે નીકળે એને પાછા કાબૂમાં લેવા માટે આઇસોલેટ કરવા એ બધું કામ પબ્લિક હેલ્થનું છે એ સાથે જે મૃત્યુ થાય છે એનું પણ એનાલિસિસ કરવું કે આ મૃત્યુ ક્ષેના થઈ થયું છે પબ્લિક હેલ્થમાં કોઝ ઓફ ડેથ અથવા મૃત્યુનું કારણ તારવવું એ બહુ જ અગત્યનો એક વિષય છે કારણ કે ઘણીવાર તમે જોયું હશે કે મૃત્યુ થાય છે તો કોમોર્બિડિટી અથવા એની સાથે ડાયાબિટીસ હોય હાઈપરટેન્શન હોય કોઈવાર કેન્સર પણ હોય કોઈક દવા લેતા હોય કિડની ફેલ થઈ હોય એવા લોકોને કોરોના થયો અને પછી એ માણસ મરી ગયો તો આ મૃત્યુ કોરોનાથી થયું કે આ કેન્સર કિડની હાર્ટને લીધે થયું એનું નિદાન કરવું અથવા એનું વિશ્લેષણ કરવું એ પણ પબ્લિક હેલ્થનું કામ છે એટલે કોઝ ઓફ ડેથ એનાલિસિસ અને ડેથ સ્ટેટિસ્ટિક્સ એમાંથી કાઢવા એવી રીતે ઘણાને તમે સાંભળ્યું હશે કે કોરોના લાંબો ટાઈમ ચાલે છે જેને લોંગ કોવિડ કહે છે કે અશક્તિ રહે ખાવાનું ભાવે નહીં બેચે નહીં એવી ત્રણ ચાર પાંચ મહિના તો એવા જે કોરોનાના સ્વરૂપ છે એનું ડિસ્ક્રિપ્શન કરવું અને એવા કેટલા ટકા લોકોમાં આ લોંગ કોવિડ થાય છે એ પણ તારણ કાઢવું એ પબ્લિક હેલ્થનું કામ છે એની ટ્રીટમેન્ટ કરવી ડોક્ટરોનું કામ છે પણ એના આંકડાકીય તારણ કાઢવું કે બી દસ ટકા કોરોનામાં આવા રીતના સિમ્ટમ ત્રણ મહિના સુધી જોવા મળે છે બીજું તમે મ્યુકોર માઇકોસીસનું કે હજારમાંથી પાંચ લોકોને મ્યુકોર માઇકોસિસ થઈ શકવાની શક્યતા હોય છે અને એ કેવા હોય છે કે જેમને સ્ટેરોઇડ આપ્યા હોય જેમનું ઇમ્યુનિટી ઓછી હોય એવા એટલે આ બધા તારણો આંકડાકીય કાઢવા એનાથી ડોક્ટર્સને ગાઈડ કરવા એ બી

અથવા કોઈ પણ દવા એવી સો ટકા રામબાણ હોતી નથી એટલે આ વેક્સિનની જે એફિકસી અથવા રોગ પ્રતિકારક શક્તિ છે એ સિત્તેર થી એસી ટકાની વચ્ચે છે એટલે સિત્તેર થી એસી સો માંથી સિત્તેર થી એસી માણસોને ચોક્કસ પ્રોટેક્શન મળે પણ વીસ માણસોને રોગ થવાની શક્યતા રહે એ લોકો માસ્ક વગર બહાર જાય એ લોકો ટોળામાં જાય એ લોકો ભીડમાં જાય એકબીજાને સાથે મોડે મોડ વાત કરે એકબીજાની ખાંસી એકબીજા પર પડે તો સો માંથી વીસ ને આ રોગ થવાની શક્યતા રે એટલે રસી ના આપી હોય તો સો માંથી કદાચ શક્યતા એ ઓછી થઈને જેટલી થાય એટલે રસી આપ્યા પછી પણ રોગ થાય બીજું રસી મુકાવ્યા પછી પહેલા ડોઝ પછી બીજા ડોઝ પછી બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા થાય પછી આ એસી નું પ્રોટેક્શન આવે છે એટલે ઘણી વાર એવું પણ થયું છે ના ડેટા છે એમણે જોયું કે લોકોએ પહેલી રસી લીધી અને પછી રોગનું પ્રમાણ એમાં જોયું તો વધ્યું એનું કારણ એવું થયું કે લોકો ઢીલા પડી ગયા કે માસ્ક હવે તો મેં રસી લઈ લીધી છે એટલે એટલે હવે હું પ્રોટેક્ટેડ છું માસ્ક ના પહેર્યો બહાર ગયા જઈને પીધી લોકોની સાથે મળ્યા મળ્યા અને એનાથી શક્યતા વધી એટલે પ્રોટેક્શન આવતા બે ત્રણ અઠવાડિયા લાગે એ પહેલા જો તમે એક્સપોઝર થાય તો તમને રસીની ઇફેક્ટિવનેસ દેખાવા પહેલા રોગ વધે પણ ત્રણ અઠવાડિયા પછી ચોક્કસ એનું પ્રોટેક્શન દેખાય બીજું આજે રસીનું આપણે પ્રોટેક્શન ગણીએ છીએ બે પ્રકારનું હોય છે એક તો રોગ ન થવા માટેનું એટલે રોગને પૂરેપૂરો સ્ટોપ કરી દે બીજું રોગ સિવિયર ના થાય આ બધી રસી મેં તમને કહ્યું સિત્તેર ટકાની આસપાસ સિત્તેર થી એસી ટકા આસપાસ રોગ ન થાય એનું પ્રોટેક્શન છે પણ આ બધી જ રસીઓ સો ટકા લગભગ સિવિયર રોગને અટકાવે છે એનું કારણ એવું છે કે વાયરસ શરીરમાં ઘુસી શકે તમારે શરીરની અંદર એન્ટીબોડી રહેલી છે શરીરની ઉપર કે એવો કોઈ માસ્ક નથી આપી દેતી કે જેમાં શરીરમાં રોગના જંતુઓ જઈ ન શકે રોગમાં જંતુઓ જાય અને એમાં લડાઈ થાય જેમ આપણે પાકિસ્તાનની બોર્ડર પર બધી સેના ગોઠવી છે પણ કેટલાક ઘૂસણખોરો ઘૂસી જાય છે અને ત્યાં પછી તોફાન કરે છે બે ચાર જણને મારામારી થાય છે એવી રીતે શરીરમાં અંદર રોગના તંતુઓ ઘુસી જાય જંતુઓ મારામારી થાય પણ તમને ભયંકર એની અસર ન થાય બિલકુલ એટલે ટૂંકમાં એવું કહી શકાય કે વેક્સિનેશન લીધા પછી પણ તમારે જે માસની તકેદારી જે રાખવાની હોય છે તે ખૂબ જ જરૂરી જ છે જી ડોક્ટર આપણો કાર્યક્રમ હેલો ડોક્ટર માં આપ જોડાયા ને આટલી સરસ માહિતી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હેલો ડોક્ટર કાર્યક્રમમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું બીજા જ ડોક્ટરની સાથે નવી માહિતી કોરોના વિશેથી પણ આપશે આજે મને રજા આપશો અને હા મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પડેપળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ મંતવ્ય ન્યૂઝ ડોટ કોમ સાથે નમસ્કાર